जय स्वामीनारायण स्टूडेंट्स, हेलो एंड गुड मॉर्निंग। आई एम कृष्णा पंचाल फ्रॉम सिविल डिपार्टमेंट। वी आर हियर टू द सब्जेक्ट ऑफ बेसिक इंजीनियरिंग एंड ड्राइंग। ओके, सो वी आर ऑन द यूनिट 5 व्हिच इज इंजीनियरिंग कर्व्स, एंड टुडे वी विल गोना स्टार्ट आवर न्यू टॉपिक व्हिच इज हाइपरबोला। ओके, अंटिल नाउ वी हैव स्टडीड द टॉपिक ऑफ पैराबोला। ओके, सो थ्री डिफरेंट वे वी हैव कंस्ट्रक्टेड अवर पैराबोला। द फर्स्ट वन वॉज रेक्टेंगुलर मेथड, द सेकेंड वन वॉज पैराबोला इन पैरेललोग्राम, एंड द थर्ड वन वॉज पैराबोला बाय टेंजेंट मेथड। ओके, सो लेट्स सी वॉट इज अवर टॉपिक। सो हाइपरबोला, ओके, एज यू हैव स्टडीड सो फार, द इलिप्स एंड पैराबोला आर द बेसिक figures that you have already studied, right? But here parabola is different from everything. Okay, the definition apne joiye ni. So by definition, the locus of a point moving on a plane such that the ratio of its distance from focus to the distance from directrix is constant and is more than one is called a hyperbola. ओके, सो डेफिनेशन शू कहवा मांगे छे, तो कि जारे कोई पण पॉइंट एना लोकस थी मूव थतो होय, बराबर, कोई प्लेन नी अंदर जेनो रेशियो एना डिस्टन्स थी अने फोकस टू डिस्टन्स बंने केवो रहेतो होय, कॉन्स्टंट रहेतो होय, राइट? हुं कहुं छुं एमां तो तमने नहीं ख्याल आवे, पण आपणे एने फिगर थ्रू जोईए। ओके, सो हियर आई एम गोना ड्रॉ अ लाइन। Okay, and somewhere I will locate a point which might be the center or the point on the hyperbola. Okay, so two point aapne mile chhe. One is on the line which we are calling its directrix. Aa line ne aapne kahiye chhe directrix, બરાબર, અને અહીંયા જે આપણે સેકન્ડ પોઈન્ટ લઈએ છીએ જે છે P, બરાબર, એ આપણા જે હાયપરબોલા છે એનો એક ભાગ છે, રાઈટ? સો હવે આ પોઈન્ટ માટે જ્યારે આપણે કન્સિડર કરતા હોઈએ, રાઈટ, સો કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જેના માટે એ ડિસ્ટન્સ જે છે એ કેવું રહેતું હશે, કોન્સ્ટન્ટલી ચેન્જ થતું હોય, રાઈટ? તો કે અહીંયાથી આપણે જે આખી લાઈન લઈએ છીએ એમાં ગમે તે પોઈન્ટ પર આપણે લઈએ, રાઈટ, અને અહીંયાથી આપણે જે ગ્રાફ ડ્રો કરીએ છે, ઓકે, સો ઓ થ્રુ પી, પછી અહીંયાથી બીજો કોઈ પોઈન્ટ લઈએ છીએ આપણે 1, અહીંયાથી લઈએ છીએ P1, ઓકે, સો જોઈન્ટ આપણે જે કરીએ છીએ, ઓકે, સો એ ઓલવેઝ કેવું હશે, એના એક્ઝેક્ટ ફોર્મની અંદર હશે, રાઈટ? તો અહીંયાથી આપણે પોઈન્ટ લીધો, એને આપણે પીમાં પણ જોઈન કરીએ છીએ, બીજા કોઈ પોઈન્ટ પરથી પણ જોઈન કરીએ છીએ, રાઈટ? તો એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ એ આપણને કેવું મળે છે, કોન્સ્ટન્ટ પોર્શનમાં મળે છે. ઓકે, ફરીથી એક વખત આપણે જોઈએ ડેફિનેશનમાં, તો કે જે લોકસ, બરાબર, કે પોઈન્ટનું જે લોકસ હશે, બરાબર, એટલે કે આ જે ગ્રાફ છે એનું ક્યાંક લોકસ સેટ થતું હશે, રાઈટ? તો એ આપણે પી પર લઈએ છીએ. ઓકે, મૂવિંગ ઓન અ પ્લેન એટલે કે આ પોઈન્ટ જે છે આખા એના પ્લેનની અંદર શું કરે છે, મૂવ કરે છે, રાઈટ? સો એના થ્રુ જે ડિસ્ટન્સ બને છે ક્યાંથી, તો એના ફોકસ પરથી, રાઈટ? ફ્રોમ ધ ફોકસ ટુ ધ ડિસ્ટન્સ ફ્રોમ ડાયરેક્ટરિસ્ટિક્સ ઇસ કેવું છે, કોન્સ્ટન્ટ છે, બરાબર? ઓપી લો તમે, કે પછી અહીંયાથી બીજું કોઈ પોઈન્ટ લઈને સેકન્ડ પોઈન્ટ લો છો, તો બધાનું ડિસ્ટન્સ કેવું મળશે આપણને, કોન્સ્ટન્ટ મળશે, કોઈ રેશિયોના ફોર્મમાં મળશે. જેમ કે ઓપી ડિવાઇડેડ બાય, અહીંયાથી આપણે એક 1 પોઈન્ટ લીધો છે, સો 1 પી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બીજો કોઈ પોઈન્ટ લઈએ છીએ આપણે P1, ઓકે, અને અહીંયાથી આપણે સેકન્ડ પોઈન્ટ લઈએ છીએ P0, રાઈટ? સો ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઈડ બાય 1P0, રાઈટ? સો એ જ આપણને કોન્સ્ટન્ટ મળે છે, બધી વેલ્યુ જે રેશિયો છે બંને આપણને કેવું મળે છે, કોન્સ્ટન્ટ મળે છે. ઓકે, બીજી આપણે ડેફિનેશન એની કઈ લઈ શકીએ, સો લોકસ ઓફ પોઈન્ટ મૂવિંગ ઇન અ પ્લેન સચ ધેટ ધ ડિફરન્સ ઇન બિટવીન ડિસ્ટન્સ from the two fixed points is constant, બરાબર?
કોઈ પણ જે ડિફરન્સ લઈએ છે આપણે બે પોઈન્ટની વચ્ચેનો, એ આપણને કેવો મળતો હોય? કોન્સ્ટન્ટ મળતો હોય. એન ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન ટુ વર્ટાઇસિસ ઇઝ કોલ્ડ હાયપરબોલા, રાઈટ? અહીંયા આગળ આપણને ના પેરાબોલા મળે છે, ના ઇલિપ્સ જેવી એક આખી રચના મળે છે. અહીંયા ખાલી આપણને શું મળે છે? ઇન્ફાઇનાઇટ લાઇન્સ મળે છે, બરાબર? આ શું હશે? ઇન્ફાઇનાઇટ લાઇન હશે, એ ગમે ત્યાં સુધી શું થતી હશે? મૂવ થતી હશે, રાઈટ? સો એક પ્લેનના માધ્યમથી આપણે એને શું કરી નાખીએ છીએ? રિસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ, બરાબર? તો એ રિસ્ટ્રિક્શનને આપણે કહીશું, એ જે શેપ આપણને મળે છે એને કહીશું આપણે હાયપરબોલા, રાઈટ? સો વોટ આર ધ ડિફરન્ટ યુઝિસ ઓફ હાયપરબોલા? સો વી કેન યુઝ ફોર ધ શેપ ઓફ બોયલ્સ લો ગ્રાફ, બરાબર? બોયલ એ જે લો ગ્રાફ આપેલો છે એમાં પણ આપણે જે ગ્રાફ પ્રિપેર કરીએ છીએ કેવા શેપનો હશે? તો હાયપરબોલા શેપનો. ઓવરહેડ ટેન્કની વાત કરીએ, રાઈટ? સો ઓવરહેડ ટેન્ક તમને ખ્યાલ હશે કે કુલિંગ ટાવર જેવું છે, ઓકે? જેમાં બંને સાઈડ આપણને શું મળે છે? આ અહીંયાથી આપણી જે લાઈન જતી હોય, બરાબર, તો બંને સાઈડથી આપણને પોઈન્ટ કોન્સ્ટન્ટ મળતા રહેશે, ઓકે? તો એને આપણે કહીશું હાયપરબોલા, જે આપણને બે ક્વોન્ટિટીમાં મળે છે, ઓકે? એ સિવાય ઓવરહેડ ટેન્કની વાત કરે છે, સો એમાં પણ આવી ટાઈપની ડિઝાઇન હોય છે. ઓકે, સો અહીંયાથી પણ એ કેવું હશે? બે પોઈન્ટ માટે સિમિલર શેપનું થતું હશે, ઓકે? એ સિવાય તમે જ્યારે કોઈ પેલી રેતીની ક્લોક આવે છે, રાઈટ, કે જેમાં આવી ટાઈપની ડિઝાઇન હોય છે, રાઈટ, જેમાં આપણું જે સેન્ડ ફિલ કરેલી હોય છે એ કોન્સ્ટન્ટ હેડથી નીચે ફિલઅપ થતી હોય છે, સો એવી ટાઈપના શેપ માટે પણ આપણો હાયપરબોલા યુઝ થઈ શકે છે. હાયપરબોલા એક કેવી છે? ઇમેજનરી ફિગર છે, બરાબર, જે આપણને વાસ્તવિકમાં આપણને કોઈ સ્પેસિફિક ફિગર નથી પ્રોવાઈડ કરતી, રાઈટ? જેમ કે પેરાબોલા આપણને સ્પેસિફિક આપણને એક શેપ આપે છે, ઇલિપ્સ આપણને એક સ્પેસિફિક શેપ આપે છે, સર્કલ છે, સ્ક્વેર, રેક્ટેંગલ, રાઈટ, એ બધા આપણને શું આપે છે? પર્ટિક્યુલર શેપ આપે છે. જ્યારે આપણને હાયપરબોલામાં કોઈ પર્ટિક્યુલર શેપ મળતો નથી, એક કર્વેચર લાઈન છે વિચ ઇઝ કોલ્ડ એઝ હાયપરબોલા, કે જેમાં ઘણા બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડ થયેલા છે અને એ પોઈન્ટ્સ આપણે કોઈ એક લાઈનથી કોન્સ્ટન્ટલી મૂવ થતા રહે છે, ઓકે? સો એક્ઝામ્પલ થ્રુ સમજીએ એને કેવી રીતે આપણે એને ડ્રો કરી શકીએ છીએ. ઓકે, નાવ ડ્રો અ રેક્ટેન્ગ્યુલર હાયપરબોલા પાસિંગ થ્રુ પોઈન્ટ PO હુઝ એક્સ એન્ડ વાય કોઓર્ડિનેટ્સ આર ગીવન એઝ 30, 50 mm, રાઈટ? એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ આપણને કોઈ પોઈન્ટ P0 ના આપેલા છે, બરાબર? એટલે કે એક્સિસથી આપણા બે પોઈન્ટનું ડિસ્ટન્સ આપણને આપી દીધું છે, જેમાં એક્સ એટલે કે આડી લાઇનમાં આપણને કોઓર્ડિનેટ મળશે એનો 30 અને ઊભી લાઇનમાં આપણને કોઓર્ડિનેટ મળે છે એનો 50, ઓકે? સો જોઈએ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરશું. એના માટે આપણને જોઈશે બે પોઈન્ટ્સ, એટલે કે ઓ એ અને ઓ બી, વિચ આર એટ 90 degrees ટુ ઈચ અધર, બરાબર? એના પરથી આપણે શું કરશું? પીઓ પોઈન્ટને લોકેટ કરશું. સો આપણને યામ દોરવાના છે એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસના, રાઈટ? સો પ્રોવાઈડ એક્સ એક્સિસ ઓકે, સો આઈ એમ ડ્રોઈંગ ફોર ધેર આઈ વિલ યુઝ રોલર સ્કેલ એન્ડ ફર્સ્ટ પ્રોજેક્ટ અ પેરેલલ લાઈન ટુ માય એજીસ ઓફ ધ પેજ, ઓકે? સો એટ ધ લોએસ્ટ પોઈન્ટ આઈ વિલ ગેટ એક્સ એક્સિસ, એન્ડ એટ ધ એજીસ ઓફ ધેટ લાઈન આઈ વિલ પોઈન્ટ આઉટ એટ ઇટ એઝ ઓ, ઓકે? એન્ડ ધીસ ઇઝ માય ઓ એ લાઈન. નાવ આઈ નીડ ટુ ડ્રો અ પરપેન્ડિક્યુલર ટુ ધ ઓ એ લાઈન, રાઈટ? ફોર ધેટ આઈ વિલ યુઝ માય પ્રોટેક્ટર.
So here I am using it. I have set my protractor on the O point and bisect at 90 degree angle. So I will join the dots between them. Okay, so I get my OB line. Basically, these are the x-axis and y-axis. Okay, where our points will be plus plus. Right, કે જે આપણું પોઝિટિવ ડાયરેક્શનમાં છે, દેટ્સ વાય આપણો P0 પોઈન્ટની બંને વેલ્યુ કેવી છે, પોઝિટિવ છે, એટલા માટે આપણું શું થશે, પોઈન્ટ્સ પ્લસ પ્લસ. રાઈટ, સો એક્સ એક્સિસ પર આપણું ડિસ્ટન્સ કેટલું લેવાનું છે, 30. રાઈટ, લેટ લોકેટ 30 ફ્રોમ હિયર, ઇટ વિલ બી 30. ઓકે, ઓન ધ અધર સાઈડ વિચ ઇઝ ઓફ 50 mm. રાઈટ, સો બે પોઈન્ટ મળે આપણને, 30 અને 50 ના. રાઈટ, પણ આપણને ક્યાં જોઈએ છે પોઈન્ટ, એક્સ અને વાય એક્સિસ ની મિડલ માં. રાઈટ, સો એના માટે આપણે શું કરશું, અહીંયાથી આપણે લાઈન ડ્રો કરશું પેરેલલ ટુ ઓ એ લાઈન કમિંગ ફ્રોમ ધ અપર ડાયરેક્શન્સ. ઓકે, સો આપણને 5 માટેના એક લાઈન મળેલી, એવી જ રીતે વાય એક્સિસ ને પેરેલલ એક લાઈન ડ્રો કરશું. રાઈટ, સો એના થ્રુ આપણને સેકન્ડ લાઈન મળશે. ઓકે, જે બંને જે આ કોઇન્સાઇડ થાય છે ત્યાં આપણે લેવાનો છે આપણો P0 પોઈન્ટ. ઓકે, હિયર વી હેવ અવર P0 પોઈન્ટ વિચ ડાયમેન્શન્સ આઈ એમ નોટ રાઇટિંગ હિયર રાઇટ નાઉ, બટ 30 એન્ડ 50. રાઈટ, આઈ વિલ નોટિફાય ધીસ પોઈન્ટ એઝ હિયર વિચ ઇઝ સી, હિયર ઇટ ઇઝ ઈ. ઓકે, સો આઈ ગોટ COEP0. રાઈટ, ઓકે, નાવ અવર નેક્સ્ટ સ્ટેપ ઇઝ વી વિલ ડ્રો અ લાઈન કમિંગ ફ્રોમ ધી ઓ પોઈન્ટ એન્ડ બાયસેક્ટિંગ ધ સીડી લાઈન. ઓકે, હિયર ઇટ વિલ બી ઈ પોઈન્ટ. So now first line, એવી જ રીતે સેકન્ડ લાઈન, થર્ડ, ટોટલ આપણને 7 લાઇન્સ જોઈએ છે, એટલા માટે આપણે 7 લાઇન્સ ડ્રો કરશું એના પરથી. બને ત્યાં સુધી ઇક્વલ લાઇન્સ થાય એવું ટ્રાય કરવાનો, ડ્રો કરવાનો. સો વી ગોટ 1, 2, 3, 4, 5 એન્ડ 6. Okay, the seventh one line we will draw. Here we have our 7 point and 7. Okay, x axis ne je point
ટચ થાય છે ઓકે, એને આપણે નોટેશન્સ આપશું, વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, અને વર્ટિકલ એક્સિસ એટલે કે આપણી વાય એક્સિસ ને જે પ્રોજેક્શન આપે છે એને આપણે ડેશ તરીકે આપશું, એટલે કે સેવન ડેસ, વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ, હિયર ફાઈવ ડેશ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સિક્સ ડેશ. ઓકે, સો વી ગોટ લાઇન્સ ઓ વન ડેશ વન, ટુ ડેશ ટુ, અપ ટુ સેવન ડેશ સેવન. ઓકે, સિમિલરલી કટ લાઇન્સ ઈ એફ એન્ડ સી ડી એટ વન ડેસ, ટુ ડેસ, અપ ટુ સેવન ડેસ એન્ડ સી ડી એટ વન, ટુ એન્ડ સેવન રિસ્પેક્ટિવલી. ઓકે, સો આપણને પોઈન્ટ્સ મળી ગયા છે. હવે વર્ક શું છે આપણું, ખાલી એ પોઈન્ટ્સમાંથી પાસ થતો એક કર્વેચર બનાવવાનું. ઓકે, સો કેવી રીતે કર્વેચર બનશે, તો એના માટે આપણને એનામાં એનું પ્રોજેક્શન લેવું પડશે. સો પ્રોજેક્શન દેટ મીન્સ વનમાંથી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આપણે વન ડેઝ સુધી જોઈશું. ઓકે, સો ફર્સ્ટ આપણને રેક્ટેંગલ અહીંયા પ્રોવાઈડ થશે કમિંગ ફ્રોમ વન એન્ડ વન ડેઝ. ઓકે, હિયર વી ગોટ અવર ફર્સ્ટ પોઈન્ટ. ઓકે, હિયર ઇટ ઇઝ ઓલરેડી અવર ઝીરો પોઈન્ટ, ઓકે, વિચ વિલ બી અ પાર્ટ ઓફ અવર હાયપરબોલા. આફ્ટર દેટ વી વિલ પ્રોજેક્ટ ફ્રોમ ટુ ડેસ, જોઈન ધ બોથ ડોટ. ઓકે, જ્યાં આપણને જોઈન થતું હોય ત્યાં આપણને મળશે અનધર પોઈન્ટ. સિમિલરલી થ્રી એન્ડ હિયર થ્રી ડેસ, ઓકે, એવી જ રીતે ફોર ડેસ માંથી પણ આપણે લાઈન ડ્રો કરી નાખીએ અપ ટુ ફોર. ફાઈવ ડેસ અપ ટુ ફાઈવ એન્ડ સિક્સ ડેસ. ઓકે, સો હવે ખાલી જોઈન કરવાનું રહેશે થર્ડ ટુ થ્રી ડેસ, ફોર લાઈન ટુ ફોર ડેસ લાઈન, ફાઈવ ટુ ફાઈવ ડેસ લાઈન એન્ડ સિક્સ ટુ સિક્સ ડેસ. ઓકે, સો વોટ વી હેવ ડન સો ફાર, we have projected line coming from the one which will be parallel to EF line. Okay, and similarly we have completed CD line parallel to coming from one dash points. Okay, now we got our P1, P2, P3, P4, P5 and P6 points. Okay, we left for the P7, so which is on the upper direction. So I will create a rectangle parallel to EF line. Okay, and join line parallel to CD. હિયર વી હેવ અવર પી સેવન પોઈન્ટ. ફરીથી એકવાર જોઈએ સ્ટુડન્ટ, તો આપણે શું કર્યું છે અહીંયા આગળ, તો ઓ પોઈન્ટમાં જે આપણે લાઇન્સ ડ્રો કરી છે, જે ઈ એફ લાઇન અને સીડી લાઇનને શું કરતા હોય, બાયસેક કરતા હોય, રાઈટ. હવે જ્યાં આગળ પણ એ બાયસેક કરે છે ત્યાં આગળ આપણે ટોટલ સેવન લાઇન્સ ડ્રો કરવાની છે. ઝીરોથી પછીનું જે આપણો પોર્શન છે એને આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એ નોટેશન આપશું, અને ઝીરોની લેફ્ટ હેન્ડ સાઈડ છે એને આપણે સેવન નંબર આપીશું. સિમિલરલી ઝીરોની નીચેની ડાયરેક્શનમાં આવે છે અને જે ઈએફ લાઇનને કટ કરે છે ત્યાં આગળ આપણે વન ડેઝ અપ ટુ સેવન ડેઝ નોટેશન્સ આપીશું. વન ડેઝ ટુ સિક્સ ડેઝ વિલ બી બિલો ધ ઓ પોઈન્ટ એન્ડ સેવન ડેઝ વિલ બી અબવ ધી ઓ પોઈન્ટ. ઓકે, વી ગોટ ઓલ ધી સેવન પોઈન્ટ્સ ઓન ધ ગ્રાફ. સો ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધ ઓનલી ટુ જોઈન ધીસ ડોટ્સ.
P1 to P2, P3, P4, P7 and P6. Okay, so this is our hyperbola curve. I will highlight it. Okay. સો ફરીથી એક વખત આપણે સ્ટુડન્ટ્સ જોઈ લઈએ શું કર્યું છે સો ફાર. તો આ એક રેક્ટેન્ગ્યુલર હાયપરબોલા ડ્રો કરવા માટે રેક્ટેન્ગ્યુલર મેથડ છે, બીકોઝ આપણે એને રેક્ટેંગલ થ્રુ બાયસેક્ટ કરીએ છીએ એટલા માટે. ઓકે, ઓ એ લાઈનને આપણે લઈએ છીએ, વિચ ઇઝ આપણા એક્સ. એક્સ લાઈન છે અને ઓબી જે આપણે લઈએ છીએ આપણી વાય લાઈન છે, જ્યાં બંને જોઈન થાય છે ત્યાં આપણે લઈએ છીએ ઓ પોઈન્ટ, બરાબર. એ પછી શું કરીએ છીએ આપણે, તો આપણને પી ઝીરો પોઈન્ટ જોઈએ છે, રાઈટ, કે જેના યામ આપણને એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર અનુક્રમે 30 અને 50 આપેલા છે. સો પહેલા 30 પોઈન્ટે આપણે એક લાઈન ડ્રો કરશું, ઓકે, અને પછી 50 પોઈન્ટ એક લાઈન ડ્રો કરશું, વિચ ઇઝ રિસ્પેક્ટિવલી પેરેલલ ટુ ઓબી એન્ડ ઓ એ, બરાબર. બંને જ્યાં બાયસેક્ટ થાય છે ત્યાં આગળ આપણે આપીશું પી ઝીરો એટલે કે ઓ પોઈન્ટ, રાઈટ. પછી શું કરીએ છીએ આપણે, તો ઓ પોઈન્ટ માંથી પાસ થતી હોય અને ઈ એફ લાઈન અને સીડી લાઈન ને બાયસેક કરતી હોય એવા લાઇન્સ ને આપણે ડાયગોનલ લાઇન્સ ને આપણે ખેંચીશું, ઓકે. પછી આપણે શું કરીએ છીએ, તો જ્યાં આગળ પણ સીડી લાઈન ને બાયસેક કરે છે ત્યાં આપણે 1 to 7 નંબર્સ આપીએ છીએ, ઈ એફ ને બાયસેક કરે છે ત્યાં આગળ આપણે 1 to 7 નંબર પ્રોવાઈડ કરીએ છીએ. આફ્ટર દેટ 1 માંથી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પ્રોજેક્ટ કરીને અને 1 માંથી જે લાઈન આવે છે બંને જ્યાં જોઈન થાય છે ત્યાં આગળ આપણે P1, એવી જ રીતે 2 2 ને આપણે P2 અને અપ ટુ 7 આપણે શું 7 અને 7 ને આપણે P7 પોઈન્ટ આપીએ છીએ. લાસ્ટલી આપણે એ જે પોઈન્ટ મળે આપણે એને શું કરી નાખીએ છીએ, જોઈન કરી નાખીએ છીએ, જેના થ્રુ આપણને રેક્ટેન્ગ્યુલર હાયપરબોલા મળે છે, ઓકે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને કેવી રીતે ડ્રો કરવું એક સ્ટેપ સારી રીતે સમજણ પડ્યા હોય. કોઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે મને ગૂગલ ક્લાસરૂમમાં ઓર વોટ્સઅપ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો, ઓકે. અને ટ્રાય કરો એટ હોમ ટુ ડ્રો ધીસ કાઇન્ડ ઓફ ફિગર્સ, ઓકે. જય શ્રી સ્વામિનારાયણ. આઈ એમ કૃષ્ણ બંચાલ સાઇનિંગ ઓફ.